ત્રણની અંદર જે પાઠ આપણો ત્રણ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપોની અંદર આપણે પૃથ્વીની અંદર કઈ રીતે આપણે રચના જોઈ, કેવા ખડકોનું નિર્માણ થયું, લાવાના કારણે થયા હતા અગ્નિકૃત ખડકો, અને એના પણ આપણે બે પ્રકાર જોયા કે આંતરિક અને બાહ્ય અગ્નિકૃત ખડકો. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ આપણે જ્વાળામુખી વિશે જોયું, તો આ બધી જ હોનારતો કેમ અને કેવી રીતે સર્જાતી હશે એના વિશેની આપણે થોડીક બાહ્ય માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું જે સ્તર આપણે જોયું કે ઉપરનું સ્તર, એ નજીકની અંદર અંદર જે આપણે પ્લેટો કહીએ, સામાન્ય રીતે આપણે વિચારી લઈએ કે પ્લેટો છે આવી, આ પ્લેટો જે પૃથ્વીના અંદરના પેટાળમાં એટલે કે નીચેના સ્તરમાં આ જે પ્લેટો હોય છે એ સતત કેવી હોય છે, અમુક ઘણી બધી એવી પ્લેટો આવેલી છે અને આ પ્લેટો સતત ગતિશીલ હોય છે. આ એમની ગતિશીલના કારણે તેઓ આ પ્લેટો શું થાય છે, એકબીજા સાથે કેટલીક વાર ઘસાય છે, કેટલીક વાર અથડાતી પણ હોય છે, અને કેટલીક વાર આ પ્લેટો એકબીજાની ઉપર ચડી જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પણ જોયું હોય છે કે કેટલીક વાર કોઈ વ્યક્તિ આપણે પાસ પાસે હોય તો આપણને ઘસારો પણ અડે, કેટલીક વાર અથડાતા પણ હોય, અને કેટલીક વાર આપણે એકબીજાનું સ્તર એકબીજા ઉપર ચડી જતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, તો આવી એમની ગતિશીલના એ પ્લેટો સતત ગતિ કરવાના કારણે એમની વચ્ચે અથડાવાની, ઘસાવાની, અને જે એકબીજા ઉપર ચડી જવાનું સ્તર એકબીજા ઉપર ચડી જાય છે, તો આવી બધી પ્રક્રિયાના કારણે અથડાવાથી અને ઘસાવાથી આપણે જો એ પૃથ્વીના ભૂમિ ભાગ ઉપર જો આ પ્રક્રિયા થતી હોય તો એમાં આપણે અથડાવાથી અને ઘસાવાના કારણે જે ભૂકંપ જેવી હોનારત થાય છે એ આવી અંદર પ્લેટોના ગતિના કારણે, એમના ઘસાવાના અને અથડાવાના કારણે આ ભૂકંપ જેવી, જે આપણે ભૂમિ સ્વરૂપમાં જોઈએ કે ભૂકંપ, તો આવા જ કારણે આ ભૂકંપ જેવી રચના થાય છે. એનું કેન્દ્ર હોય છે અને દબાણ વધવાથી જેમ પ્લેટો ઘસાય છે, કાર્યરત હોય છે, ત્યારે દબાણ કેવું થાય છે, વધે છે, તાપમાન વધે છે, અને ભૂકંપ. જો આ આપણે જોઈએ કે દરિયાની અંદર જ્યારે સુનામી આવે છે તો એ કેવી રીતે આવે છે, એની અંદર પેટાળમાં પાણીનું નીચેનું સ્તર એ તો ભૂમિનું સ્તર છે, અને એની અંદર પણ આવી જે પ્લેટો હોય છે એ ઘસાવાથી અને અથડાવાથી એની અંદર પણ આ પ્લેટોનું જે આ એકબીજાના ઉપર ચડી જવાથી આવી જે અથડાય છે, ત્યારે જેમ ભૂમિ ઉપર ભૂકંપ જેવી હોનારત થાય છે, એમ દરિયાના પાણીની અંદર, મહાસાગરોની અંદર આવા પ્લેટોના ગતિના કારણે જે ઘસાય છે, અથડાય છે, અને જેના કારણે સુનામી જેવી રચના થાય છે. હવે આ સુનામી એવી પ્રક્રિયા છે, સુનામી આવવાથી આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કેટલીક વાર આપણે ટીવીની અંદર, સમાચારની અંદર આપણે જોતા હોઈએ છીએ કે આ સુનામીના કારણે દરિયાની અંદર જે મોજા હોય છે એ ખૂબ જ ઊંચા ઉછળે છે. એટલા ઊંચા ઉછળે છે વિદ્યાર્થી મિત્રો, જો આપણે દૂરથી જોઈએ તો પાણીએ એક જે દિવાલની રચના કરી હોય એવું આપણને લાગે છે, અને જો આ પાણીનું સ્તર જો કોઈ અન્ય પદાર્થ પર પડે તો એ વસ્તુનો નાશ થાય છે, માલ મિલકતને નુકસાન થતું હોય છે, એટલા ઊંચા મોજા ઉછળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો મોટી મોટી જે બિલ્ડિંગો હોય છે, મોટા મોટા શહેરો પણ આના કારણે ધરાશાયી થઈ જતા હોય છે. હવે આ જ મોજા જો ખડકો સાથે અથડાય તો ખડકોમાં પણ ઘસારો થતો જોવા મળે છે. ધીમે ધીમે આપણે નદીની અંદર તમે જોતા હોય વિદ્યાર્થી મિત્રો કે પાણી જેમ વહેતું હોય તેના પથ્થરો તમે જોતા હોય તો ખૂબ જ લીસા થઈ ગયેલા હોય છે. એમ આવા કેટલા એવા પરિબળો છે જે પવન, પાણી, આપણે આ પરિબળોના કારણે પદાર્થ પર ઘસારો જોવા મળે છે, આપણે એના વિશેની માહિતી મેળવીએ. હવે જ્યારે જ્યારે આ પ્લેટો, મેં તમને કહ્યું કે ભૂકંપ અને સુનામી જેવી ઘટના બને છે, એમ જ્યારે પ્લેટો જ્યારે ગતિમાં હોય છે, મેં તમને એક ઉદાહરણ જોઈએ કે નાની પ્લેટ એકબીજા જ્યારે ગતિ કરતા હોય છે ત્યારે નાની પ્લેટની ઉપર કદાચ મોટી પ્લેટ અથવા તો મોટી પ્લેટની ઉપર નાની પ્લેટ એકબીજા ઉપરથી ચડી, મેં તમને પ્લેટો એટલા માટે કહ્યું કે તમે સરળ રીતે સમજી શકો, પણ એમનું સ્તર જે કહીએ અંદર જે ખડકોનું જે ગતિશીલ હોય એ પ્રમાણે એકબીજા ઉપર ચડી જવાથી એક પહાડનું નિર્માણ થાય છે વિદ્યાર્થી મિત્રો. અને આપણા ભારતની જ આવી એક ઘટના જોઈએ તો હિમાલય પર્વતની જે રચના છે એ આવી જ રીતે અંદર પ્લેટોની ગતિના કારણે, એના અથડાવાથી કે ઘસાવાથી કે એકબીજા ઉપર ચડી જવાથી આ પહાડનું નિર્માણ થયું, હિમાલયની પર્વતમાળા. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણોમાં કદાચ જોયું હશે તો એના ઉપરથી જે મોસમી પવનો, આપણે ત્રણ ઋતુઓનું જે અનુભવ થાય છે એ આ પવનોના કારણે થાય છે. આપણે ભારતમાં ત્રણ ઋતુઓનો અનુભવ કરી શકીએ છીએ, ઠંડી, ગરમી અને વરસાદ, એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસા જેવી આ ઋતુઓ.
આ જે પ્લેટોના કારણે જે પર્વતમાળાનું નિર્માણ થયું અને આ પર્વતમાળાના કારણે આપણે ભારતની અંદર ત્રણ પ્રકારની, હવે આ પ્લેટોને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ. કયા ત્રણ ભાગ? હું તમને આ બાહ્ય માહિતી આપું છું એટલા માટે કે થોડુંક આપણને વિશેષ માહિતી આ પૃથ્વીના નિર્માણ વખતની આપણે જાણી શકીએ. તો અપસારી, અભિસારી અને રૂપાંતરિત. અપસારી એટલે એકબીજા સાથે ઘસાવવું, અભિસારી એટલે અથડાવવું, અને જે રૂપાંતરિત થવું એટલે કે છૂટા પડવું. જ્યારે પ્લેટો એકબીજાથી, મેં તમને કહ્યું કે અથડાવાથી અને ઘસાવાથી ભૂકંપ જેવી હોનારત થાય છે, એમ આ પ્રક્રિયાઓ એકબીજા ઉપર ચડી જવાથી એને પર્વતનું નિર્માણ થાય છે. અને જ્યારે આ પ્લેટો એકબીજાથી કદાચ અથડાવાના કારણે જો છૂટી પડે છે એકબીજાથી વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખીણનું નિર્માણ થાય છે. આ ખીણો જે આ પ્લેટોને છૂટી પડવાના કારણે ખીણનું, તો રૂપાંતરિત જે આપણે કહીએ એનો પ્રકાર ત્રીજો, જેના કારણે આપણે ખીણનું પણ નિર્માણ થાય છે. તો આવી જ રીતે અલગ અલગ કોઈ પણ વસ્તુનું નિર્માણ આ પૃથ્વી પર થતી હલચલના કારણે આપણે આ બધી વસ્તુઓનું નિર્માણ થતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જોઈએ કે ખડકોમાંથી બીજા ખડકમાં રૂપાંતર પામવાની પ્રક્રિયાને ખડક ચક્ર, કારણ કે એક વસ્તુમાંથી બીજી વસ્તુમાં પ્રક્રિયા, આપણે જેમ જળચક્ર જોઈએ છીએ કે જળચક્રમાં પણ શું હોય છે, જ્યારે પૃથ્વી પરનું પાણી જે સમુદ્રની અંદર કે દરિયાની કે મહાસાગરોની અંદર જે પાણી હોય છે એ સૂર્યપ્રકાશમાં જે એનું શું થાય છે, બાષ્પીભવન થાય છે. અને બાષ્પીભવનના કારણે આ પાણી ઉપર ચડે છે અને ઉપર એના શું બંધાય છે, વાદળા બંધાય છે. અને આ વાદળા ધીમે ધીમે ઠંડા પડતા એ વરસાદ સ્વરૂપે નીચે આવે છે. આમ આ પાણીનું ઉપરથી નીચે આવવાની જે પ્રક્રિયા છે અને આ વરસાદ સ્વરૂપે જે પાણી પૃથ્વી પર પડે છે અને જે ધીમે ધીમે વહી અથવા તો જમીનના ભાગમાં ઉતરી જાય છે અને કેટલું પાણી જે વહી અને નદીઓ વળી પાછી સમુદ્રની, તો આ એક શું થઈ ગયું, જળચક્ર. એમ ખડકોમાંથી પણ બીજા ખડકોમાં જે રૂપાંતરણ થવાની જે ક્રિયા છે એને આપણે, જે પ્રક્રિયા છે એને આપણે ખડક ચક્ર કહીએ છીએ. કે એક ખડકમાંથી બીજા ખડકમાં રૂપાંતર થવું એટલે ખડકનું ખડકમાં જ રૂપાંતર થવું એટલે ખડક ચક્ર, અને પાણીનું ફરી પાણીમાં જ રૂપાંતર થવું એટલે કે જળચક્ર. આપણે ચોક્કસ ભૌતિક ગુણધર્મ અને નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુમય પદાર્થોને આપણે શું કહીએ છીએ, ખનિજ. ભૌમિતિક એટલે એનો આકાર આપણે કહી શકીએ કે ભૌતિક સ્વરૂપ છે. અને એની અંદર જે પ્રક્રિયાઓ એકબીજા સાથે, કોઈ પણ વસ્તુ બનાવવા માટે આપણે અલગ અલગ પ્રક્રિયા થતી હોય છે અને આ પ્રક્રિયા જેને આપણે રાસાયણિક બંધારણ કહી શકીએ. અને આ કયા કયા પદાર્થો છે જેના કારણે ઘન પદાર્થો, પ્રવાહી અને વાયુમય પદાર્થો જે મળી અને ભેગા થાય છે, તો આવા પદાર્થોને આપણે શું કહીએ છીએ, ખનિજો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે ખડક ચક્રની રચના એ ઘન, પ્રવાહી અને વાયુ જેવી ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોના કારણે, આ પ્રક્રિયા થવાના કારણે એનું ઘન, પ્રવાહી અને વાયુમય જે પદાર્થો બને છે અને આવા પદાર્થોથી જે રચના બને છે એને આપણે શું કહીએ છીએ, ખનિજો કહીએ છીએ. હવે આપણે જોઈએ તો જે બળ પૃથ્વીના આંતરિક એટલે કે અંદર, અને બળ એટલે કે દબાણ, જે દબાણ છે એ પૃથ્વીના આંતરિક ભાગમાં, જો અંદરના ભાગમાં એટલે કે પૃથ્વીના પેટાળની અંદર જો આ દબાણ ઉત્પન્ન થાય તો તેવા બળને આપણે શું કહીએ છીએ, આંતરિક બળ. અંદર, આંતરિક એટલે અંદર, ખૂબ જ યાદ રાખજો કે પૃથ્વીના પેટાળમાં જે પૃથ્વીનો પોપચો છે, પોપડાની અંદરના ભાગમાં જે દબાણ ઉત્પન્ન થાય છે, જે બળ ઉત્પન્ન થાય છે એ બળને આપણે આંતરિક બળ કહીએ છીએ. અને જે બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય છે, આપણે જોઈ શકીએ કે જ્વાળામુખી સપાટી ઉપર આવે છે, તો આ બળ એ પૃથ્વીની સપાટી ઉપર જે એનો પ્રથમ સ્તર હતું, જે આપણે ભૂકવચ તરીકે ઓળખતા હતા, અને સૌથી પૃથ્વીનું પાતળું સ્તર, આ પાતળા સ્તર ઉપર અંદરથી જે દબાણ બાહ્ય, અમુક વખતે કેટલીક પ્રક્રિયાઓ અંદર જ થતી હોય છે પણ જો દબાણ વધારે પડતું થાય તો એ ધીમે ધીમે બહાર આવવાનો પ્રયત્ન કરે છે. તો જે બહાર દબાણ લાગે છે એ બળ પૃથ્વીની સપાટી ઉપર ઉત્પન્ન થાય એને આપણે બાહ્ય બળ કહીએ છીએ. અને અંદર પણ બળ લાગતું જ હોય પણ એ અંદર રહેતું હોય એટલે એને આંતરિક બળ આપણે કહી શકીએ છીએ. તો આ થયું પૃથ્વીનું બળ, જે પૃથ્વીના અંદરના ભાગમાં થાય છે એને આપણે આંતરિક બળ અને
પૃથ્વીની સપાટી ઉપર જે બળ લાગે છે એને આપણે બાહ્ય બળ કહીએ છીએ. તમને ખબર જ હોય કે પૃથ્વી ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ પણ લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ એટલે પૃથ્વી પર આપણે જે પદાર્થ, પૃથ્વી સપાટી પરથી આપણે જે પદાર્થ આપણે ઉપર ફેંકવાનો પ્રયત્ન કરીએ છીએ, અને એ દરેક પદાર્થ હંમેશા નીચે આવવાનો જ પ્રયત્ન કરે છે. તમે કોઈ પણ પદાર્થ ક્યાંય પણ ઉપર કે આસપાસ ક્યાંય ફંગોળાઈ ન જતા એ પૃથ્વી પર જ આવે છે. તો આ પૃથ્વી પર એક આંતરિક બળ આપણે કહી શકીએ, પૃથ્વી પણ એક બળ ધરાવે છે જે આંતરિક બળ, અને આ બળને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, જે પૃથ્વીની સપાટી પર દરેક પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે. તો આવું જ એક બળ છે ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે વિજ્ઞાન ટેકનોલોજીના વિષયમાં આપણે ભણતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળની નીચે આવેલા લાવા આપણે આગળ જોયું છે. મેગ્મા નામનો પદાર્થ પૃથ્વીના પેટાળની અંદર પણ હોય છે, પણ જો આ મેગ્માની અંદર વધારે પડતી ગરમી અથવા તો વધારે પડતું તાપમાન અને દબાણ સર્જાય તો આ લાવા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. તો આ લાવા શું હોય? ગરમ ખડકના, જે ગરમ ખડક હોય એના ટુકડા, રાખ વગેરે, અતિ વેગ એટલે વધારે પડતો વેગ, વેગ એટલે ઝડપ, જે અતિ વેગના નામે આપણે કહી શકીએ છીએ, એ પૃથ્વીની સપાટી ઉપર ઘસી આવે છે. મેં તમને કહ્યું કે જે આંતરિક બળ છે, જે પૃથ્વીની અંદર બળ લાગે છે, એમાં વધારે પડતું તાપમાન અને દબાણ વધવાના કારણે આ જે લાવા હોય છે અને એની અંદર જે ખડકો હોય છે, આ ખડકોના ઓગળવાથી જ જે લાવા બને છે, એ ગરમ ખડકના ટુકડા હોય છે, રાખ હોય છે, અને આ બધું જ અતિ વેગ, ખૂબ જ ઝડપથી એ પૃથ્વીની સપાટી ઉપર ઘસી આવવાનો પ્રયત્ન કરે છે. અને આ ક્રિયા છે, જે ઉપર આવવાની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? જ્વાળામુખી કહીએ છીએ, કે અતિ વેગથી આવે છે. અને કેટલીક વાર મેં તમને કહ્યું આગળ એ પ્રમાણે, કેટલીક વાર આ વેગ વધારે પડતો હોવાથી કેટલીક વાર ધડાકા સ્વરૂપે પણ તે બહાર આવતો જોવા મળે છે. જ્યારે અંદર ખડકોના તૂટવાની પ્રક્રિયા થાય ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, અને આ અવાજ આપણે જે ધડાકો કહીએ છીએ એ સ્વરૂપે પણ ખૂબ જ વધારે ઝડપથી, વેગથી આવવાના કારણે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. અને આ જે પૃથ્વીની સપાટી ઉપર જ્વાળામુખી સ્વરૂપે આપણે આ પ્રક્રિયાને કહી શકીએ છીએ. હવે નદી, હિમનદી, હિમનદી એટલે હિમ એટલે બરફ, બરફથી છવાયેલી જે નદી એને આપણે હિમનદી કહેતા હોઈએ છીએ. તો નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા વગેરે ગતિશીલ પરિબળો તેમના વહનના માર્ગમાં આવતા આ ભૂમિ ભાગને ઘસે છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે કહી શકીએ કે આ બધા જ પરિબળો છે એ ઘસારા માટે આપણે એનો ઘસારો થઈ શકે છે. નદી પણ, પાણી પણ એવું છે કે જે ખડકોનો ઘસારો થઈ શકે છે નદીના કારણે. મેં તમને આગળ કહ્યું કે નદીના પથ્થરો જે તમને લીસા કેમ હોય છે, કે જે પાણી હોય છે અને પાણી આ પથ્થર ઉપર વહન થવાથી જે ખડક હોય છે, પથ્થર હોય છે, એના ઉપર ઘસારો થતો જોવા મળે છે. અને આ પથ્થરો કેવા હોય છે? લીસા બને છે. એમ હિમનદીના કારણે પણ એના ઉપર ઘસારો જોવા મળે છે. કેટલાક પવનના કારણે પણ, સમુદ્રના મોજાના કારણે, સમુદ્રના મોજા જ્યારે સુનામી આવવાથી આ ખડકો સાથે અથડાય છે અને ખડકોની અંદર ઘસારો પડે છે. અને ગતિશીલ, આ બધા જ ગતિશીલ જે પરિબળો છે એમના વહનના માર્ગમાં આવે છે ત્યારે આ ભૂમિ ભાગને ઘસે છે. જ્યારે આ લાવાનું વહન થતું હોય ત્યારે આ બધા જ પરિબળો એમના વહનના માર્ગમાં આવવાથી ભૂમિ ભાગમાં શું થાય છે? ઘસારો થતો જોવા મળે છે. જોઈએ આગળ. અથવા તો તે આ ભૂમિ ભાગને શું કરે છે? તોડી નાખે છે. તો આ પ્રક્રિયાને આપણે ઘસારણની પ્રક્રિયા કહીએ છીએ. હવે કેટલીક વાર જો સમુદ્રના મોજા આપણે કહીએ તો, આવા મેં તમને કહ્યું કે સુનામી આવવાથી ખૂબ જ ઊંચા દિવાલ જેવા ખૂબ જ વિશાળકાય મોજા જે જોવા મળે છે, સ્વાભાવિક રીતે એવા મોજાઓ ખડક સાથે અથડાય તો ખડકોનો ઘસારણની પ્રક્રિયા અથવા તો ભૂમિ ભાગ જે હોય છે એ પણ ઘસાય છે. કારણ કે એ મોજા જમીન ભાગ પર પડે અને એ જમીનનું શું થાય છે? ધોવાણ થાય છે. તો આ પ્રક્રિયાને આપણે ઘસારણ પ્રક્રિયા એટલા માટે કીધી કે કોઈ પણ ભૂમિ ભાગનું અથવા તો ખડકનું ઘસાવાથી, ઘસા આ બધા પરિબળોના કારણે ઘસાય છે, અને એને આ પ્રક્રિયાને આપણે ઘસારણની પ્રક્રિયા કહીએ છીએ. નદીનો પ્રવાહ
જે નદી વહેતી હોય એનો પ્રવાહ કહીએ વિદ્યાર્થી મિત્રો, તો સ્વાભાવિક રીતે વળાંક લેતો હોય છે. કેટલીક વાર આપણે નદી જોઈ છે કે નદી જ્યારે જતી હોય ત્યારે બે ફાટામાં અથવા તો કોઈ પણ વળાંક લેતી હોય છે. સ્વાભાવિક રીતે આ વળાંક લે છે, એ મોટો જે વળાંક હોય છે એ સર્પાકાર વહમાર્ગ હોય છે. સાપ જેમ સાપની ચાલ કેવી હોય છે, આમથી આમ એ સર્પાકાર વહમાર્ગ એનો વહનનો માર્ગ છે, એને આપણે શું કહ્યું, વહમાર્ગ. હવે સમુદ્રના મોજા, મેં તમને આગળ પણ કહ્યું કે સમુદ્રના જે મોજા છે એ ખડકો સાથે કેવા હોય છે, સતત અથડાતા હોય છે. જરૂરી નથી કે સુનામી આવવાથી, પણ આ સુનામી ન આવવાના એમનેમ પણ સમુદ્રના મોજા આપણે જોતા હોય છે. જ્યારે ભરતી આવે છે ત્યારે મોજા ખૂબ જ ઊંચે ઉછળતા હોય છે, અને આ મોજા એ ખડકો સાથે શું થાય છે, અથડાય છે અને ટકરાય છે, અને તેમાં શું પડે છે, ધીમે ધીમે તિરાડો પડે છે. અથડાવાથી અને ટકરાવાથી આ ખડકોની અંદર શું થાય છે, ઘસારો પડે છે, અને ઘસારો પડવાના કારણે એમાં તિરાડો પડવા લાગે છે. હવે આ તિરાડો સમય જતાં જેમ જેમ આ તિરાડો, નાની તિરાડો અને મોજા અથડાવાની પ્રક્રિયા કેવી છે, ચાલુ જ છે, અને આ પ્રક્રિયા ચાલુ રહેવાના કારણે એમાં તિરાડોમાં મોટા મોટા ગાબડા પડવા લાગે છે. તિરાડો મોટી થતી જાય છે અને પહોળી બને છે, એને આપણે શું કહીએ છીએ, સમુદ્રી ગુફા. સમુદ્રી ગુફાના નામથી આ તિરાડોને આપણે ઓળખીએ છીએ. જે ખડકોની અંદર જે પાણીના ઘસારાના કારણે જે તિરાડો પડે છે, અને જેમ જેમ વધારે ઘસારો થતાં આ તિરાડો મોટી કે પહોળી થાય છે, તો આ પહોળી થવાના કારણે એક ગુફા જેવું નિર્માણ થાય છે. અને સમુદ્રના મોજાના કારણે જે થઈ છે એટલે આપણે એને શું નામ આપ્યું, સમુદ્રી ગુફા એવું નામ આપ્યું વિદ્યાર્થી મિત્રો. હવે ખડકોની નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ કેવો હોય છે, પહોળો. નીચેનો ભાગ સાંકડો અને ઉપરનો ભાગ પહોળો હોય છે વિદ્યાર્થી મિત્રો, વિશાળ બને છે. તેથી આ ઘટકો, આ ખડકો જે વાત કરીએ છીએ એ છત્રી જેવા આકારના, આપણે છત્રી પણ જેમ જોઈએ તો ઉપર સાંકડી અને નીચે પહોળી, એમ આ ખડકોનો જે નીચેનો ભાગ કેવો છે, સાંકડો છે, અને ઉપરનો ભાગ કેવો છે, પહોળો છે. તો એ કેવો આકાર ધારણ કરે છે, છત્રી જેવો આકાર ધારણ કરે છે, વિશિષ્ટ પ્રકારનો આકાર ધારણ કરે છે. તેથી આપણે એને ભૂછત્ર, કારણ કે જે જમીનનું છત્ર, જમીનને આપણે આપણું છત્ર, આપણે જોઈએ કે આપણું જે દાબું છે આપણું છત્ર કહેવાય, એમાં ભૂછત્રનું નિર્માણ આ રીતે થતું હોય છે. જેમ જેમ વિદ્યાર્થી મિત્રો પવનનો વેગ મંદ પડે છે, ધીમો પડે છે, ત્યારે ઉડીને આવેલી રેતી, પવનનો જ્યારે વેગ વધારે હોય છે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કેટલી રેતી ઉડતી હોય છે. તમે જ્યારે વાવાઝોડું, જ્યારે પવન ખૂબ જ, આપણે વધારે પવન, જે ગતિશીલ પવન હોય એને આપણે શું કહીએ છીએ, વાવાઝોડું. અને આ વાવાઝોડું જે આવે છે ત્યારે કેટલી રેત ઉડે છે, અને આ રેતી જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી જે રેતી છે એ જમીનની સપાટીના કોઈ પણ એક ભાગ ઉપર એ એકઠી થાય છે, જમા થાય છે. અને રેતીના આપણે જે ઢગલા જોવા મળે છે, કેવી રેતી હોય છે, રેતીના ઢગ આપણે કહીએ છીએ. કોઈ પણ એક ભાગ ઉપર આ પવનના કારણે રેતી જમા થાય છે, કારણ કે પવન ધીમો પડે ત્યારે રેતી ઉડવાની બંધ થઈ જાય છે, અને એ જ જગ્યા ઉપર જ્યાં પડી હોય ત્યાં પડી રહે છે. અને કેટલીક આ રેતીનો ભાગ જમા થતાં રેતીની ટેકરીઓ બને છે. હવે આવી આ રેતીની જે ટેકરીઓ છે એને આપણે ડુવા, રેતીના ડુવા કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે રેતીના ડુવાનું પણ આ પવન જેવા પરિબળના કારણે રેતીના ડુવા બને છે, અને રેતીના ઢગ પણ આપણે એને કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે અત્યાર સુધી આ પાઠમાં આપણે જોયું કે ખડકો જે હતા એકબીજા બીજા ખડકોમાં રૂપાંતર થવાની ક્રિયાને આપણે ખડક ચક્ર કહ્યું. જેમ જળચક્રનું નિર્માણ એમ ખડક ચક્રનું નિર્માણ, એમાંથી આ ખડકોમાં ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મનું જે બંધારણ છે જેના કારણે આપણે ઘન, પ્રવાહી અને વાયુ જેવા ખડકોનું આપણે નિર્માણ થયું. કેટલીક વાર મેં તમને જોયું કે જે પ્લેટો હતી પૃથ્વીની સપાટીની અંદર, આપણે પ્લેટો વિશે શીખ્યા કે પ્લેટો સતત કેવી હોય છે, ગતિશીલ હોય છે. અને આ પ્લેટોના આપણે જે ત્રણ પ્રકાર જોયા, અપસારી પ્લેટો, અભિસારી પ્લેટો અને રૂપાંતરી પ્લેટો, ઘસાવાથી અને ઘસાવાના કારણે એને અપસારી,
અથડાવાથી અને આપણે અભિસારી અને રૂપાંતરી એટલે કે છૂટું થવું, આ ઘસાવાના કારણે જમીનની અંદર જે ભૂકંપ જેવી પ્રક્રિયા થઈ, અથડાવાથી આપણે પાણીની અંદર જો આ પ્લેટો અથડાય છે તો સુનામી જેવી પ્રક્રિયાઓ થાય છે, અને રૂપાંતરિત થવાથી જે છૂટું પડે છે તો એને આપણે ખીણની રચના કરીએ છીએ, અને પ્લેટો એકબીજાથી જો એકબીજા ઉપર ચડી જાય છે ત્યારે આપણે પહાડનું નિર્માણ, જે હિમાલય જેવા પર્વતનું નિર્માણ થાય છે, પર્વતમાળાનું નિર્માણ થાય છે, અને જે આપણા ભારત દેશની અંદર ત્રણ ઋતુઓની સર્જન કરે છે. વિદ્યાર્થી મિત્રો, એમ પૃથ્વીના પેટાળમાં આપણે જેમ કહ્યું કે આંતરિક બળ અને બાહ્ય બળ લાગવાથી ધીમે ધીમે લાવા જેવા ગરમ પદાર્થો બહાર આવે છે, અને આ લાવા જેવા જે બહાર આવે છે અને આપણે જ્વાળામુખી કહેતા હોઈએ છીએ. હવે એમાં કેટલાક પરિબળો છે જે નદી, હિમનદી, પવન, સમુદ્રના મોજા, આ બધાના કારણે આ ખડકોમાં શું થાય છે, ઘસારણ જેવી પ્રક્રિયા જોવા મળે છે. નદીઓના વળાંક જે લે છે, નદીઓ સ્વાભાવિક રીતે જે વળાંક લે છે એના જે માર્ગને આપણે વહ માર્ગ, જે સર્પાકાર માર્ગ છે એને વહ માર્ગ કહીએ છીએ, અને જે સમુદ્રના મોજા થયાથી ખડકોમાં જે તિરાડો પડે છે અને આ તિરાડો ધીમે ધીમે કેવી થાય છે, મોટી થાય છે, અને આપણે સમુદ્ર ગુફા એવું નામ આપ્યું છે. અને ખડકોની નીચેનો ભાગ મેં તમને કહ્યું કે ઉપરથી સાંકડો અને નીચેથી કેવો છે, આપણે આ ભાગ નીચેની સાંકડો અને ઉપરનો ભાગ કેવો છે, વિશાળ એટલે કે પહોળો છે, એટલે છત્રી જેવો આકાર ધારણ કરે છે, એટલે આપણે એને ભૂછત્રના નામે આપણે ઓળખ્યું. અને જેમ જેમ પવનનો વેગ, પવન વધારે એટલે રેત આમથી આમ, પણ વેગ જ્યારે ઠંડો પડે છે એટલે રેત જે એક જગ્યાએ ભૂમિની સપાટી ઉપર ભેગી થાય છે અને એક ઢગ જેવું, એક ઢગલા જેવી રચના કરે છે, અને આપણે ભૂમિને આપણે રેતીના ડુવાના નામે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો જે પાઠ છે કે પૃથ્વીના આંતરિક રચના અને એના ભૂમિ સ્વરૂપો, આપણે ભૂમિનું સ્વરૂપ જોયું, એના સ્તર જોયા, પૃથ્વીની રચના જ વિશે આપણે અંદરની રચના કેવી હતી એના વિશેની માહિતી મેળવી. તો અહીં આપણો પાઠ ત્રણ